આજે ચોકલેટ ડે હવે આપણને એમ થાય કે આ બધા ડેઝ જે આટલા વખત મનાવવામાં આવી રહ્યા છે એ ખરેખર કેટલા ઇમ્પોર્ટન્ટ છે સ્કૂલ ટાઈમમાં જાઓ એજમાં જાઓ ત્યારે તમારા માટે આ દિવસો અગત્યના થઈ જશે પણ મને તો આ દિવસ કારણ આપી રહ્યો છે તમારી સાથે ચોકલેટ વિશેની બહુ યુનિક ઇન્ફોર્મેશન શેર કરવા માટે તમને ખબર છે ચોકલેટ એટલે કોકો જેમાંથી ચોકલેટ બને છે એક વૃક્ષમાંથી કેટલી ચોકલેટ બની શકે એક વૃક્ષમાંથી એક વર્ષમાં દસ હર્શીઝ બાર બની શકે એટલું ડિફિકલ્ટ હોય છે કોકો શોધીને એમાંથી ચોકલેટ બનાવવું એટલે જ કદાચ એક ટાઈમની અંદર ચોકલેટ કોકો કોકોના બીન્સ જે છે એ કરન્સી તરીકે યુઝ થતા હતા જેમ રૂપિયા વપરાય ને એવી રીતે કોકોના બીન્સ કરન્સી તરીકે યુઝ થતા હતા એવો પણ સમય હતો અને આજે પણ કોઈની પણ પાસેથી કોઈ સિક્રેટ કઢાવડાવવું હોય તો ચોકલેટ એ બહુ જ સારો રસ્તો છે ચોકલેટ એ મનની વાત તો કરે છે સાથે સાથે અદ્ભુત રિલેક્સેશન પણ આપે છે કારણ કે એ થેટા બ્રેન વેવ્સ ક્રિએટ કરે છે એટલે તમારા બ્રેનની અંદર કંઈક એવું ક્રિએટ થાય છે કે જેને કારણે ચોકલેટની સ્મેલથી પણ તમે જુદી રીતે ઇન્સ્પાયર થાવ છો ટુ ગેટ રિલેક્સ્ડ ટુ અનવાઇન્ડ ઇવન બુક સ્ટોર્સની અંદર સાયન્સે આવા એક્સપેરિમેન્ટ્સ કરેલા છે કે તમે ચોકલેટનું પરફ્યુમ અથવા તો ડિફ્યુઝર ત્યાં રાખો ને તો એને કારણે પુસ્તકો વધારે વેચાય એન્ડ એસ્પેશિયલી રોમેન્ટિક નોવેલ્સ વધારે વેચાય ચોકલેટ પહેલાં પૈસા હતી આ વાત તો મેં તમને કીધી ચોકલેટ હંમેશાથી સ્વીટ નહોતી ચોકલેટ હંમેશાથી ગંઠાયેલી નહોતી પહેલાં લિક્વિડ લિક્યોર અને બિટર લિક્યોર તરીકે આવતી હતી અને પછી એમાંથી ધીરે ધીરે ચોકલેટને બાંધીને એટલે કે સોલિડ ફોર્મની અંદર કોકો બટર શુગર અને ચોકલેટ લિક્યોરને મિક્સ કરીને વેચવાની શરૂઆત થઈ અઢારસો ને સુડતાલીસમાં આઠ વર્ષ લાગ્યા ડેનિયલ પીટરને સ્વિસ ચોકલેટીયર જે છે આઠ વર્ષ લાગ્યા એમને મિલ્ક ચોકલેટની રેસીપી શોધતા છેલ્લે કન્ડેન્સ્ડ મિલ્ક એમણે જ્યારે વાપર્યું ત્યારે એમને ખબર પડી કે અચ્છા ઇસ્સે બન શકતા થેન્ક ગોડ ફોર ઇટ કે એમણે આટલી બધી પેશન્સ રાખીએ તો આજે આપણને મિલ્ક ચોકલેટ મળી છે કોકો બીનની જે મેં તમને વાત કરી ચારસો કોકો બીન તમે ભેગા કરો ને ત્યારે એક પાઉન્ડ ચોકલેટ બને અને બે થી ત્રણ પાઉન્ડ ચોકલેટ ઇચ યર ખાલી એક વૃક્ષમાંથી બને એટલે તમે વિચાર કરો શેના કારણે ચોકલેટ આટલી બધી એક્સપેન્સિવ છે વ્હાઈટ ચોકલેટ પણ રિયલી ચોકલેટ નથી હોતી કોકો બટર વેનિલા અને શુગર આ ત્રણ વસ્તુ એની અંદર મિક્સ કરવામાં આવે છે બટ ઇફ યુ લવ યોર ચોકલેટ એન્ડ વ્હાઈટ ચોકલેટ એનું મળ્યું યુ અચ્છા વન ઓફ ધ બેસ્ટ ચોકલેટ ટ્રીટ્સ વોઝ અ મિસ્ટેક નાઇન્ટીન થર્ટી એટની અંદર એક સ્ત્રીએ ભૂલથી ચોકલેટ ચીપ કુકીઝ બનાવી લીધી અને ચોકલેટ ખાઓ તો દાંત ખરાબ થઈ જાય આ જેટલી વાર તમે સાંભળ્યું છે એ બધી વાતોને ટાઈમ ટાઈમ ફિશ કરી નાખો કારણ કે ઇનફેક્ટ જો તમે રેગ્યુલરલી કોકો બીન્સ ખાતા હો લાઈક રિયલ ઓથેન્ટિક કોકો બીન્સ તો એ તમારા દાંતની કેવિટીને મટાડી શકે છે ઇનફેક્ટ તમને જો હાર્ટ ટ્રબલ્સ હોય અને તમે અઠવાડિયામાં પાંચ દિવસ ચોકલેટ ખાતા હો તો તમના તમે કાર્ડિયા પ્રોબ્લેમ્સની અંદર તમને તમારા હાર્ટને મજબૂત કરવામાં ચોકલેટ મદદ કરે છે ડાર્ક ચોકલેટ જે છે એ તો સ્પેસિફિકલી લોકો યુઝ કરતા હોય છે જીમ કરતાં પહેલાં કોઈ સ્પેશિયલ સેટ એક્સરસાઇઝનો કરવાનો હોય ને સ્પેશિયલ તાકાત જોઈતી હોય તો એના માટે બિટર ચોકલેટ ડાર્ક ચોકલેટની નો ઉપયોગ થાય કેન યુ બિલીવ કે અમદાવાદની અંદર જે બધી હવે ફોરેનથી ચોકલેટ આયાત કરવામાં આવે છે એનું માર્કેટ પાંચ કરોડ રૂપિયાનું છે ખાલી અમદાવાદમાં પંદરથી વીસ ટકા ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સ ચોકલેટની હવે આપણે ત્યાં વેચાય છે એટલે વિદેશથી કોઈ આવે ને તમને એમ કહે કે તમારા માટે શું લાવીએ ચોકલેટ તો એમને કહે છે ના ના અહીંયા મળે છે અને ઇનફેક્ટ વિદેશથી આવતા લોકો તમારા માટે કંઈ લાવવાનું ભૂલી જાય ને તો આ જ બધા સ્ટોર્સમાં જઈને લઈ આવે છે તમને ખબર છે હર્ષીઝની કિસિસ ચોકલેટ જે આવે છે એનું નામ કિસિસ કેવી રીતે પડ્યું એનું નામ કિસિસ એટલા માટે પડ્યું કારણ કે જે મશીનમાંથી આ ચોકલેટ ડ્રોપ થાય છે એમાં આવો અવાજ આવતો હતો એટલે એનું નામ કિસિસ પડ્યું છે સ્પેન સૌથી પહેલું એવું કન્ટ્રી હતું કે જેને મિલ્ક ચોકલેટ યુરોપની અંદર ઇન્ટ્રોડ્યુસ કરી ઇન સિક્સટીન હંડ્રેડ સેન્ચ્યુરી ચોકલેટ મિલ્ક જે છે એ જમાઈકાની અંદર ઇન્વેન્ટ થયું એઝ આઈ ટોલ્ડ યુ યુએસની અંદર વીસ ટકા લોકો ડાર્ક ચોકલેટ ખાય છે અને આખી દુનિયાના અડધા ભાગની ચોકલેટ તો ખાલી યુરોપની અંદર જ ખવાય છે ચોકલેટનું કોકો ટ્રીનું તમે લિટરલ ટ્રાન્સલેશન જુઓ તો ફૂડ ફોર ગોડ એવું થાય છે जेवा कितलो बतु विश्वास छे मनन तुमने बेऊ ने कितने भी चॉकलेट्स खा लो कुछ फ्रस्ट्रेशन्स कभी नहीं जाते आज अरे लाइफ इन अ मेट्रो ની અંદર મે સામળીયો ત્યારે મને બધી છોકરીઓ જે એન્ડ બ્રેકઅપ માં ખૂબ બધું ચોકલેટ ખાધી હશે ચોકલેટ આઈસ્ક્રીમ કે ચોકલેટ્સ કે ચોકલેટ બાર્સ કે ચોકલેટ મિલ્ક એ બધા માટે આવ એવી ફીલિંગ આવેલી કે અરે યાર ઇસને તો અમારે દિલકી વાત બોલ દી ધ ફર્સ્ટ ચોકલેટ ટ્રીટ વોઝ અ હોટ ચોકલેટ નોટ અ ચોકલેટ બાર જ્યારે લોકો પહેલાં ચોકલેટ પીતા ત્યારે ગરમ ચોકલેટ પીતા ચોકલેટના સિક્સ હંડ્રેડ વેરીએશન્સ છે એને અલગ અલગ ટેસ્ટની વાઇનના પણ ખાલી બસ્સો છે પણ ચોકલેટને તમે 600 અલગ અલગ ટેસ્ટની અંદર ડેવલપ કરી શકો છો વિચ ઇઝ જસ્ટ લાઈક આઉટ ઓફ ધ વર્લ્ડ ચોકલેટ વિશેની આ વાતો તમે પણ તમારા મિત્રો સુધી પહોંચાડી શકો છો અને હવે કોઈ તમને ચોકલેટ ખાતી વખતે રોકે તો એને કહે છે કે બોક્સ એનાથી તો હેલ્થ પણ સારી થાય છે અને દાંત પણ સારો થાય છે So why should I stop? <laughs>